જિગ્નેશ, આપના કોઈ બીટીએસટી કોલ આજ માટે? હા જી હા જી હા નિશા, બે કોલ છે મારા બીટીએસટી માટે. એક કોલ જે પહેલો છે આઈઆઈએફએલ હોલ્ડિંગ નો. આઈઆઈએફએલ હોલ્ડિંગ ઓવરઓલ બહુ લો વોલ્યુમ કાઉન્ટર બન્યું છે, પરંતુ મને એવું લાગે છે કે આ જે પ્રેઝન્ટ કન્સોલિડેશન નો માહોલ છે એમાં આ કાઉન્ટર પરફોર્મ કરશે. આઈઆઈએફએલ આજના દિવસ દરમિયાન નીચે ગયું છે. મને એવું લાગે છે કે હવે આનાથી વધારે અહીંયા જગ્યા નથી. 200 રૂપિયાની આસપાસ અત્યારના ચાલી રહ્યું છે. મારો સ્ટોપલોસ 201 નો હતો, પણ મને એવું લાગે છે કે 199 ના સ્ટોપલોસથી પણ આ કાઉન્ટરનો બીટીએસટી કરી શકાય. જો આ કાઉન્ટર ઉપર જવાની શરૂઆત કરશે તો 211 લેવલ કાલના દિવસ દરમિયાન જ અચીવ થતું જોવા મળશે. ટાટા સ્ટીલ એક બીજું કાઉન્ટર છે કે જેને લેવું જોઈએ. ઇન્ડેક્સમાં આજે આ કાઉન્ટર પરફોર્મર રહ્યું છે. મને એવું લાગે છે કે આ પરફોર્મન્સ જારી રહેશે. ઓલરેડી 334નું લેવલ કાઉન્ટરે અચીવ કર્યું છે. 328ના સ્ટોપલોસથી હજી પણ બાય કરી શકાય. કાલના દિવસ દરમિયાન 343-345ના ટાર્ગેટ અચીવ કરતું જોવા મળશે. સાથે અહીંયા 5% સુધીનો ઘટાડો હવે સેન્સેક્સ અને નિફ્ટીમાં આવતો દેખાઈ રહ્યો છે. સ્મોલ કેપ ફ્રન્ટ ઉપરથી આપણને એક શાર્પ રિકવરી જોવા મળી. જે રીતના બેંક નિફ્ટીની વાત કરી નિશા, અહીંયા પણ આપણે જોયું તો હવે એક ફ્લેટ ટુ નેગેટિવ સાઇડનો જ કારોબાર બનતો દેખાઈ રહ્યો છે. ગુજરાત હેવી કેમિકલનું કાઉન્ટર જોઈએ 7% સુધી વધતું દેખાઈ રહ્યું છે. જિગ્નેશ, અહીંયા કોઈ આઉટલુક બને છે? છેલ્લા થોડા ટ્રેડિંગ સેશનમાં જોયો તો આ સ્ટોક ગુજરાત હેવી કેમિકલ્સનો આપણને ઘણો સારો મજબૂતી તરફ આગળ વધતો દેખાઈ રહ્યો છે. તો જીએચસીએલ માટે આઉટલુક શું બનશે? વિક્રમ, જીએસસીએલ નું કાઉન્ટર ઓવરઓલ મીડિયમ ટર્મ ચાર્ટમાં બહુ સારું પેન આઉટ થઈ ગયું છે, અને જ્યારથી આ કાઉન્ટરે 95નો લેવલ ટેસ્ટ કર્યું છે ત્યારથી એ ઓન ધ રોલ છે. 95ના લેવલથી આ કાઉન્ટરે 158ના લેવલ વિધિન નો ટાઈમ બતાવ્યા હતા ગઈકાલ સુધી, અને આજે ફરીથી આટલી મોટી અપમૂવ જે એવું બતાવે છે કે મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ છે. આ કાઉન્ટર ઇઝીલી અહીંયાથી ઊભું રહેવાનું નથી, પરંતુ કરંટ લેવલે આપણે ના બેસવું જોઈએ. કરંટ લેવલે મને એવું લાગે છે કે સ્પીડ બહુ હાઈ છે, અને આવા લેવલ એકદમ નવી ખરીદારી ના થવી જોઈએ. ઓફકોર્સ જે સપોર્ટ લાઇન છે એ 135ની આસપાસ આવે છે, તો જ્યાં સુધી કાઉન્ટર નીચેની તરફ નવો કોઈ ઘટાડા બતાવતું નથી ત્યાં સુધી નવી ખરીદારી ના કરી શકાય. પરંતુ જે લોકો આ કાઉન્ટરમાં બેઠેલા છે તેમને હોલ્ડ કરવું જોઈએ, કારણ કે આ કાઉન્ટર નોટ ઓનલી ફોર ધ શોર્ટ ટર્મ મોમેન્ટમ ટર્મ, પરંતુ ઇવન મીડિયમ ટર્મ માટે ફેન્ટાસ્ટિક ઓપોર્ચ્યુનિટી પેન આઉટ કરી રહ્યું છે. જીએસએલ જીએચસીએલ પર આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ત્યારે જ અત્યારે આપણે જોઈ રહ્યા છે હવે ખરીદારીનો ટ્રેન્ડ આગળ વધતો દેખાયો છે. ખાસ કરીને ટાટા મોટર્સ ડીવીઆર તમે જુઓ 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે પહોંચતો જોવા મળી રહ્યો છે. ઇનફેક્ટ ટાટા ગ્રુપ આખો કહી શકાય કે બઝિંગ દેખાઈ રહ્યો છે. એની સાથે બીજો એક કાઉન્ટર છે ઓરોબિંદો ફાર્મા. આપણે આ કાઉન્ટરને જોયું છે 4% આજના દિવસે તેજી જોવા મળી છે, પણ હવે ચાર્ટ પર ત્યાં કન્સોલિડેશન આવતું જોવા મળ્યું છે. ચાર્ટ પેટર્ન શું કહી રહ્યા છે જિગ્નેશ ઓરોબિંદો ફાર્માના? આઈ થિંક ઓરોબિંદો જે પ્રમાણે ઉપર આવી રહ્યું છે એ રીતના ફાર્મા પેકમાં બીજા બધા પેકથી સારું દેખાઈ રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક 784ના લેવલની આસપાસ આવીને આ કાઉન્ટર મને એવું લાગે છે કે કન્સોલિડેટ કરે છે. ઇવન ચાર્ટ પણ એવું બતાવે છે કે 790-800નું લેવલ એ એક વોલેટિલિટી ઇન્ડિકેટર તોડવા માટેનું હર્ડલ છે. તો મને એવું લાગે છે કે હજી આ કાઉન્ટર ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ જઈને ઊભું રહે છે. જ્યાં સુધી હવે 800 રૂપિયાનું લેવલ આ કાઉન્ટર ઉપરની તરફ તોડશે નહીં ત્યાં સુધી આપણે ફરીથી નવા મોમેન્ટમમાં બેસીશું નહીં. પરંતુ યસ, ચાર્ટ ખરાબ નથી, એટલે આવા કોઈ કાઉન્ટરમાં શોર્ટ સેલિંગની ઓપોર્ચ્યુનિટી ના શોધવી જોઈએ. ફરીથી ઘટાડો આવે તો બાઇંગ કરીને ચાલવું જોઈએ. 800 રૂપિયાની ઉપર વધારે મોમેન્ટમ મળે છે, એટલે એ વખતે મારી દ્રષ્ટિએ પોઝિશન વધારીને પણ ઉપરની તરફ જવાનો લાભ લેવો જોઈએ. માં અમુક કાઉન્ટર્સ છે જે નવા હાઈસ પર ટ્રેડ થઈ રહ્યા છે, એટલે કે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે. એમાં કાઉન્ટર છે ઉજ્જીવન, બીજું જીએનએફસી, ત્રીજું કોહિનૂર ફૂડ્સ અને ચોથું સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ. આપણે જોઈ રહ્યા છે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે ટ્રેડ કરી રહ્યા છે અને આ મહિનામાં સારા રિટર્ન પણ આ કાઉન્ટર્સ આપી દીધા છે. આમાંથી કોઈ કાઉન્ટર પસંદ છે જિગ્નેશ? ઓફકોર્સ, જે રીતના ઉજ્જીવન ફિનાન્શિયલ સર્વિસીસ પેન આઉટ થઈ રહ્યું છે એ રીતના જ્યારથી લિસ્ટ થયું છે ત્યારથી કાઉન્ટર એક પણ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરતું ઉપર જવાની. તો મને એવું લાગે છે કે ઇન્ડેક્સ બી સારા વ્યૂમાં છે, ઇન્ડેક્સ બી અહીંથી ઉપર જવાનું છે.
રિસન્ટલી જ્યારે કાઉન્ટર રિલીઝ થતું હોય છે ત્યારે એની ઉપર આઈ થિંક વધારે આઈબોલ્સ અટ્રેક્ટ થતા હોય છે. તો આવા સમયે ઉજ્જીવન હજી પણ ઉપરની તરફનું મોમેન્ટમ લેશે? ત્રણેક દિવસ પહેલા આ કાઉન્ટરે નીચેનું લેવલ થી જે બ્રેકઆઉટ આપ્યો હતો 268-270, તો એ આપણા માટે સ્ટોપ લોસ છે અને આઉટલુક સ્લાઇટલી મીડિયમ ટર્મનો છે. ઉજ્જીવન ફિનાન્શિયલ સર્વિસ ઉપરની તરફ જઈ રહ્યો છે તો શ્યોરલી એમાં પાર્ટિસિપેટ કરી શકાય. કોઈ ખાસ કારણ ચાર્ટ પર બની રહ્યા છે જિગ્નેશ એલએનટીના? ઓવરઓલ એલએનટી લગાડ રહ્યો છે આ મૂવને કેપ્ચર કરવામાં, અને જ્યારે કેપ્ચર કરી ત્યારે બહુ જ મોટા ગેપઅપથી કરી, લોકોને સરપ્રાઈઝ કરી નાખ્યા, હેન્ડસમ વોલ્યુમ આવ્યા. ઇવન ગયા મંથની એક્સપાયરીમાં વાત કરીએ તો એલએનટીએ ઘણા બધા લોકોને સરપ્રાઈઝ કરી નાખ્યા છે. મંથલી ચાર્ટ હજી પણ એવું બતાવે છે કે કાઉન્ટર જે સપોર્ટ લાઇનને ટચ કરીને, જે સપોર્ટ લાઇનને રિસ્પેક્ટ કરીને ચાલે છે, એ સપોર્ટ લાઇન બહુ જ ધીમી છે. એટલે આ કાઉન્ટર આટલું બધું ફટાફટ અપમૂવ કરી નાખી તો હવે કંઈ એટલી બધી અપમૂવ આવનાર સમયમાં ચાલવાની નથી, એટલે કન્સોલિડેશન જોઈ રહ્યું છે. હું એલએનટીમાં ઓલ આઉટ બુલિશ ત્યારે જ થઈશ કે જ્યારે આ કાઉન્ટર ઉપરની તરફ 1520-1517 લેવલ બ્રીચ કરશે. ત્યાં સુધી મને એવું લાગે છે કે આ જે કંઈ બી બને છે મોમેન્ટમ ટ્રેડ બને છે, અને આ મોમેન્ટમ ટ્રેડ કાઉન્ટરને એટલીસ્ટ 1520 સુધી લઈ જઈ શકે તેમ છે. 1161 ના સ્તર ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ અત્યારે 17 પોઈન્ટનો ઘટાડો અને 40 પોઈન્ટના ઘટાડા સાથે આપણે જોયો તો સેન્સેક્સ 26,686 સ્તર ઉપર બંધ થતો દેખાયો છે. મિડ અને સ્મોલ કેપ બંને ફ્રન્ટ ઉપરથી જોઈએ તો અહીંયા હવે એક નેગેટિવ સાઇડના જ ક્લોઝિંગ દેખાય છે. બેંક નિફ્ટી જોકે અહીંયા 1.5% વધુની મજબૂતીમાં જોવા મળી રહી છે. આ સાથે જિજ્ઞેશ, શું આઉટલુક બને છે હવે નિફ્ટી માટે? અહીંથી 1160 સ્તર ઉપરનું ક્લોઝિંગ આવતીકાલ માટે શું સંકેત આપી રહ્યું છે? ફરીથી આવતીકાલ માટે આપણી પાસે એવા જ સંકેતો છે કે આજના દિવસનો લો બન્યો એની આસપાસ કન્સોલિડેશન થાય છે, બહુ જ હેલ્ધી પ્રોસેસ છે. બેંક નિફ્ટી માટે 17,435 અને નિફ્ટી માટે 8,125 આ બંને આપણા માટેના કાલના દિવસના સ્ટોપલોસ હશે. કાલના દિવસમાં ઇમિડિયેટલી બાય તો ફરીથી 8,230 આસપાસ જવાના ફૂલ ચાન્સીસ છે. કાલના દિવસમાં ટ્રેડ ના પણ મળે તો ગભરાવાની જરૂર નથી, એક બે દિવસમાં આઈ થિંક 8,230 તરફ આપણે જતા જોઈશું. એક થી બે ટ્રેડિંગ સેશનમાં 8,230 ના ટાર્ગેટ અચીવ થતા જોવા મળી શકે છે. સમય થશે રજા લેવાનું. જિગ્નેશ, કોઈ ડિસ્ક્લોઝર? જી નિશા, ઘણા બધા સ્ટોક વિશે વાત થઈ, એવું જ માની લેવાનું સેફ છે કે જે કે બી સ્ટોક મેં વાત કરી તેમાં મારો પોતાનો અને કોઈ તરફનો ઇન્ટરેસ્ટ રહેલો છે.